વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટુસન હું રવિ પટેલ લક્સ ગ્રુપ ટુસન તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે ધોરણ બાર કોમર્સમાં પહેલો ભાગ યુનિટ વન એની અંદર વિડીયો નંબર ચૌદ આપણે ભણી રહ્યા છીએ બાકીના તેર વિડિયો ના જોયો તો જોઈ લેજો સ્વાધ્યાયના પેજ નંબર ત્રીસ ઉપર આ સ્વાધ્યાય આપેલો છે જેની અંદર દાખલા નંબર ત્રણની અંદર બીજો દાખલો અને આપણા દાખલા ક્રમ મુજબ તેરમો દાખલો થાય છે આપણે ટોટલ અગિયાર ઉદાહરણ કર્યા છે અને હવે સ્વાધ્યની અંદર અગિયાર બીજા દાખલા ગણવા જઈ રહ્યા છે તેની અંદર આપણો ક્રમ તેરમો થાય છે તો પ્રશ્ન વાંચું છું અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓનું મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આઠ ટકા લેખે કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢીનો નફો છન્નું હજાર આઠસો છોતેર હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે તે આપણને શોધવાનું કહ્યું છે તો પહેલા અહીંયા પછી શબ્દ છે એટલે આપણે કમિશન શોધીશું પહેલાં આપણા સૂત્ર પ્રમાણે કમિશન અમૃતાનું કમિશન નફો ગુણ્યા કમિશનના ના ટકા સો વત્તા કમિશન ના ટકા તો નફો કેટલો છે નાઇન સિક્સ એટ સેવન સિક્સ અને ટકા છે આઠ સો પ્લસ ટકા એટલે એકસો આઠ એટલે કે આનો તમે કરશો એકોતેર છોતેર થશે આવું ત્યારબાદ આપણે કમિશન મળી ગયું છે એકોતેર છોતેર પરંતુ આપણને શોધવાનું શું કહ્યું છે કે કુલ રકમ કેટલી અમૃતાને મળશે તો ત્યાં કમિશન બાદનો નફો શોધવો પડશે તેના માટે આપણે કમિશન બાદ નો નફો અથવા વેચણી પાત્ર નફો પણ કહે છે માઇનસ કમિશન કુલ નફો કેટલો છે તો આપણને અહીંયા આપેલો છે છન્નું આઠસો છન્નું ને કમિશન છે ઇકોતેર છોતેર તો છોતેર છોતેર બંને સરખા છે એટલે બે તો ઝીરો હશે જ ત્યારબાદ આઠમાંથી એક જાય એટલે કે સાત પછી છ માંથી સાત જાય ને એટલે દસકો લઈશ એટલે દસમાંથી સાત જાય એટલે ત્રણ ને છ નવ અને આઠ એટલે એટ સેવન એટ નાઇન સેવન ડબલ ઝીરો કમિશન બાદનો એટલે કે વેચણી પાત્ર નફો હશે ત્યારબાદ દરેક ભાગીદારને નફો સરખા પ્રમાણમાં મળશે કારણ કે આપણે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે સરખા પ્રમાણમાં મળશે એ આપણો નિયમ છે ઓગણીસો બત્રીસ પ્રમાણે તો અમૃતાનો નફો અમૃતાનો નફો બે ભાગીદાર છે એટલે બે વડે ભાગીશું બે ચોક આઠ બે એકા બે બે ચોક આઠ આઠ ને બે અઠા સોળ એક વદે બે પંચા દસ એટલે ચુમ્માલીસ આઠસો પચાસ અમૃતાના હાથમાં આવશે તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે તે શોધવાનું છે તો અમૃતાને મળતી રકમ નફો પણ મળશે વધતા શું મળશે એને કમિશન મળશે નફો ચુમ્માલીસ આઠસો ને પચાસ અને કમિશન એને કેટલું મળે છે એકોતેર છોતેર એકોતેર છોતેર તો છ છે એટલે છ પાંચ ને સાત પાંચ ને સાત બારનો બગડો વધી પડી એક નવ ને એક દસ ની શૂન વધી પડી એક એટલે કે પાંચ ને સાત બારનો બગડો વધી પડી એક એટલે કે બાવન જીરો છવ્વીસ આટલો એનો કુલ અમૃતાને રકમ મળતી હશે એક મિનિટ ફરીથી લખી દઉં પચાસ એટલે બાવન જીરો છવ્વીસ એને કુલ રકમ મળતી હશે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા